સાવલી ટીમા રોડ પર આવેલી હોટલમાં મિત્ર સાથે જમવા જતા મંગાવેલ વાનગીમાં નીકળ્યો મસ્ત મોટો વંદો. ગ્રાહક જોઈ જતા મચાવ્યો હોબાળો અને પહોંચ્યા સારવાર અર્થે દવાખાને. વડોદરા જિલ્લાના સાવલીના ટીમા રોડ પર આવેલ ખાણીપીણીની હોટલમાં સાવલીના જયેન્દ્ર રાઠોડ તેના મિત્ર સાથે જમવા ગયા હતા, જ્યાં દાલબાટીનો ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર પ્રમાણેની દાલબાટી આરોગી હતી અને વધુ દાળ નાખતા દાળમાં મહાકાય વંદો જેવું જીવડું દેખાતા ચમકી ઊભો થયો હતો અને ઉલટી કરી સાથી મિત્ર સાથે હોબાળો મચાવ્યો હતો. વધુ પ્રમાણમાં ઉલટી કરતા સાવલીના સરકારી દવાખાને સારવાર અર્થે પહોંચી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે, થોડા દિવસ અગાઉ સાવલીની એક ઠંડા ખાણીપીણીની નામાંકિત દુકાને પણ આવી જ કંઈ ઘટના બન્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો, પણ બહાર ગામના લોકો હતો તે સમાધાન કરી ચાલ્યા ગયા હતા. આ બાબતે હોટલ સંચાલકને પૂછતા તેઓએ હવે પછી આવી ઘટના નહીં બનેનું જણાવ્યું હતું. પણ વડોદરા આરોગ્ય વિભાગ શહેરમાં આગામી દીપાવલીના તહેવારમાં હોટલોમાં સઘન ચેકિંગ કરી રહ્યો છે, ત્યારે તાલુકા કક્ષાના આરોગ્ય અધિકારીઓ અને વહીવટીતંત્રના યોગ્ય આરોગ્યલક્ષી ધારાધોરણ વગર રાતોરાત સાવલી ગોઠડા ચોકડીથી ટીંબા રોડ પર ધોળેશ્વર મહાદેવ સુધી અસંખ્ય ખાણીપીણીની ઊભી થયેલ હાટડીઓ માટે સાવલીનું તંત્ર ક્યારે સજાગ થશેની રાહ જોતી પૈસા ખર્ચીને આરોગ્ય જોખમમાં મુક્તિ નિર્દોષ પ્રજા. બાબા રામદેવમાં અમે હોટલમાં જમવા ગયા, દાળ બાટી મંગાવી, એનમાંથી બંદો નીકળ્યો, એનમાંથી ઉલટી થઈ એટલે અમે આવ્યા. ક્યાં આવ્યા તમે? હોસ્પિટલમાં. આપનું નામ? લાલાભાઈ. જે એક અમારા કસ્ટમર આવ્યા તે એમના દાળ બાટીની ડીશ આપી, એમાંથી વંદો નીકળ્યો, પણ અમારે કદાચ ભૂલથી, કદાચ અમે જોયું ત્યારે અમને ખ્યાલ આવ્યો અને કદાચ ભૂલથી થઈ ગયું છે, અને હવે કદાચ આપણે અમે ધ્યાન રાખ્યું અને અમે અમારી રીતે ચોખ્ખાઈથી જાણીશું અને બીજી વાર આ ભૂલ ના થાય એનું અમે એ રાખીશું કાળજી. આપણું નામ? આપણું નામ? મારું નામ મુકેશ. સાવલીથી રણવીર વાઘેલાનો રિપોર્ટ, જીએનએ ગુજરાત.